茶杯叫我一个。高美。નમસ્કાર દર્શક મિત્રો, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે. દર્શક મિત્રો, આજે એટલે કે 24 તારીખના રોજ એક એએમસીની ભરતીની પરીક્ષા યોજવામાં આવી હતી અને હાલ આપણે ઉપસ્થિત છીએ કુવેસ શાળા ખાતે અને અહીં આજ પરીક્ષાને લઈ અને એક મોટો છબરડો સામે આવી રહ્યો છે આજ બાબતને લઈ અને સીધી જ આપણે અહીંયા જે ઉમેદવાર છે જે પરીક્ષા આપવા આવ્યા હતા તેમની સાથે વાત કરીશું. મારું નામ નિલેશ જાખોત્રા છે, હું ગીર સોમનાથથી પરીક્ષા દેવા માટે અમદાવાદ ખાતે આવ્યો હતો. જે એમાં 12:30 વાગે અમારે એક્ઝામનો ટાઈમ હતો. અમે લોકો પહેલી વસ્તુ તો અંદર આવ્યા એટલે અમને કોઈ ચેક નથી કર્યા. ઓકે. કોઈ વસ્તુ, કોઈ સ્માર્ટફોન લાવ્યા કે તે કોઈ વસ્તુ ચેક કરવામાં આવી નથી. 12:30થી 2 વાગે એક્ઝામનો ટાઈમ હતો. 12:30 વાગતા બધા વિદ્યાર્થીઓ સ્કૂલ પ્રશાસનને જાણ કરી કે ભાઈ 12:30 ટાઈમ થઈ ગયા તો તમે ઓએમઆર અમને પ્રોવાઈડ કરાવો. તો એ લોકો એવો જવાબ આપ્યો કે થોડુંક લેટ થયું છે, કે થોડીક વારમાં 10 મિનિટમાં આપાયો છે. વારંવાર આવી રજૂઆત કરવા છતાં પણ એ લોકોએ આપતા નથી અને કે થોડીક વાર લાગશે એવું વારંવાર કીધું છે. ત્યારબાદ અમને લોકોને સેટ 1 વાગ્યાની આજુબાજુ ઓએમઆર સીટ આપવામાં આવી, બરાબર. અને ઓએમઆર્ક પેપર તો નહોતું આવ્યું હજી, ઓએમઆર્ક જ ખાલી આપી હતી. અને ઓએમઆર્કમાં એવા પ્રકારના છેડા હતા કે મારા સીટ નંબર દાખલા તરીકે લાસ્ટમાં 531 છે, તો એની જગ્યાએ મારી ઓએમઆર્ક 831, એટલે કે આખે આખા 300 નંબરના એક સ્ટેપ ઠેકીને હતી. મતલબમાં મારી ઓએમઆર્ક મારા સીટ નંબર બેઠક ક્રમાંક પ્રમાણે નહોતી. આ વસ્તુની અમે સ્ટાફને રજૂઆત કરી તો એ લોકો એવું કીધું કે મતલબમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, એટલે કે તમે લોકો તમારા સીટ નંબર લખી અને આપી દો. પણ હકીકતમાં ઓએમઆર્કમાં બારકોડ હોય છે અને અમે જો આ નંબર ઉપર અમે એક્ઝામ આપી દઈએ તો રિઝલ્ટ તો છે એ 831 વાળા નંબરનું, મતલબ મારા નામની ઓએમઆર્ક હતી જ નહીં. તો આવી મતલબની આવી બેદરકારી સામે આવતા અમે લોકોએ બધા વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપણે આ વસ્તુ છે ખોટું થઈ રહ્યું છે, બરાબર. અહીંયા ટોટલ 10 બ્લોકમાં 30-30 વિદ્યાર્થીઓની સંખ્યામાં ટોટલ 10 બ્લોકમાં એક્ઝામનું આયોજન રાખવા આવેલું હતું. ટોટલ 300 વિદ્યાર્થીઓ આ સેન્ટર ઉપર એક્ઝામ આપે છે, એમાંથી માત્ર 1 જ 8 નંબરનો બ્લોક છે કે એમાં જ લોકો છે, એમાં એ લોકોએ પેપર ખોલીને ભર્યા છે. બાકી કોઈએ પણ પેપર ખોલી અને એક્ઝામ આપી નથી. અને અમારા લોકોની એવી માંગ હતી કે આ વસ્તુ ખોટી થઈ રહી છે, તો કોઈ અહીંયા એએમસીના અધિકારી કોઈ પણ લોકો જવાબ દેવા માટે હાજર નહોતા. અને અમે પછી 12:30 જે અમારા પેરેન્ટ્સને બધા ઉભા હતા એમનો કોન્ટેક્ટ કરી અને અમને યુવરાજસિંહને મીડિયાને ધ્યાન આ બાબત તરફ દોર્યું. એ લોકો યુવરાજસિંહ પણ આવ્યા છે, મીડિયા મિત્ર પણ આવ્યા છે. અને હવે લોકોનો ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જોડે વાત ચાલુ છે. અમારા વિદ્યાર્થીઓને એક જ માંગ છે કે ગમે એમ કરીને આ એક્ઝામ રદ થાય અને જલ્દીથી જલ્દી બીજી એક્ઝામની તારીખ જાહેર કરવાની. અને આ બાબતે અહીંના જે આચાર્ય જે સ્કૂલના એમના દ્વારા કોઈ જવાબ આપવામાં આવે તમને? અમે પહેલી વસ્તુ તમે જ્યારે કીધું ને કે આ બેઠક ઓએમઆર્ક સીટ ને બેઠક ક્રમાંક અલગ અલગ છે, અમે એ લોકોને કહેવા ગયા ને તો એ લોકોએ એવું કીધું કે આ મિસ્ટેક થઈ ગઈ છે, બરાબર. અને એ લોકોએ કોઈ ફોનમાં કોઈ બીજા જોડે, મતલબ બીજા વિદ્યાર્થીઓ જે રજૂઆત કરવા ગયા હતા એમને જોડે કોઈ એએમસીના અધિકારી જોડે ફોનમાં વાત કરાવી, બરાબર. એ લોકો એવું કહેવામાં આવ્યું કે મતલબ મિસ્ટેક એવી થઈ ગઈ છે, તમે એ લોકો એ જ સીટ અલગ સીટ નંબર ઉપર જ આપી દો, મતલબ એક્ઝામ તમારું રિઝલ્ટ આવી જાય. પણ એવી રીતનું તો ખોટું થઈ ને, મારા નંબર જ 531 છે ને હું 831ની ઓએમઆરમાં ક્વેશ્ચન આન્સર લખું તો એ તો રિઝલ્ટ બીજાનું થયું ને. આ લોકોએ હજી સુધીમાં અમે લોકો 12:30 વાગ્યાના લોકો અમે આ લોકો વસ્તુનો વાંધો ઉઠાવે છે, અમારી લોકોને અમારા નંબરની ઓએમઆર્ક અમને આપવામાં જ નથી આવી કે નથી ક્વેશ્ચન પેપર 1 વાગ્યા સુધી આપવામાં નથી આવ્યા. આ લોકોએ કોઈ પણ એક્ઝામમાં તમે એમ કહો કે 12:30 વાગ્યાનો ટાઈમ હોય ને તમે 5 મિનિટ મોડા થાવ તો ગેટ બંધ કરી દેવામાં આવે છે, વિદ્યાર્થીને જવા નથી દેવામાં આવતા. અને આ લોકો 12:30થી 90 મિનિટ એક્ઝામનો ટાઈમ હતો, 12:30થી 2 વાગ્યાનો ટાઈમ હતો ને, એટલે 1 વાગે એ લોકો અમને ઓએમઆર્ક સીટ આપી છે, ક્વેશ્ચન તો આપ્યા જ નથી. ઓએમઆરમાં જોતા અમને આ વસ્તુનું કૌભાંડ 12:30 આવ્યું છે કે આમાં તો અમારો સીટ નંબર છે જ નહીં. આ જ બાબતને લઈ અને હાલ આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ઉપસ્થિત છે, તો આપણે તેમની સાથે સીધી વાત કરીશું કે શું છે સમગ્ર મામલો. યુવરાજસિંહ, શું છે સમગ્ર મામલો અને શું છબરડો થયો છે? ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા કંડક્ટ કરનાર હતી અને પરીક્ષાનું નામ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની ભરતી. જુનિયર ક્લાર્કના 700 જેટલા પદ માટે અલગ અલગ ભરતીઓ બહાર પડી હતી. તેમાં વિદ્યાર્થીઓએ કહી શકાય કે આમાં ઉમેદવારી નોંધાવી હતી અને ઉમેદવાર જ્યારે પરીક્ષા આપવા માટે પોતાના સેન્ટર ઉપર પહોંચે છે ત્યારે સરખેજ ખાતે આવેલી કુવેસ પ્રાથમિક શાળા અંતર્ગત આ પરીક્ષામાં જ્યારે ઉમેદવારોની જે પરીક્ષા હતી તેમાં સૌથી મોટી લાપરવાહી સામે આવી છે. લાપરવાહી અને છબરડો એ રીતે સામે આવ્યો છે કે જે ઉમેદવાર છે એ ઉમેદવારનો બેઠક ક્રમાંક છે 27
12/23/62 અને જે પેપર મળ્યું છે 27/26/62 એટલે કે આ 362 અને 662 એટલે 300ની જે કહી શકાય કે આખે આખું ગેપ એ સામે આવે છે એટલે એક ઉમેદવારનું પેપર બીજા ઉમેદવારને બીજા ઉમેદવારનું પેપર ત્રીજા ઉમેદવાર ત્રીજા ઉમેદવાર ચોથા ઉમેદવાર એટલે આ રીતે આમાં બન્યું છે એટલે તાત્કાલિક ધોરણે અમે કહીએ છીએ કે આની ઉપર તમે ઝડપથી આની ઉપર કોઈ નિર્ણય લ્યો ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિ અહીંયા ઉપસ્થિત છે અમે એની પાસે સ્પષ્ટ માંગણી કરી છે એ લોકો ભૂલ સ્વીકારવા માટે તૈયાર છે ભૂલ સ્વીકારી પણ છે ને કે હા અમારી પેપર ડિસ્ટ્રીબ્યુશનમાં ભૂલ થયેલી છે જો તમારી પેપર ડિસ્ટ્રીબ્યુશનમાં ભૂલ થયેલી હોય તો તાત્કાલિક ધોરણે તમે પરીક્ષા રદ કરી અને ઝડપથી આની પરીક્ષાની નવી તારીખ જાહેર કરો અમારી એટલી જ માંગણી છે આ એક સેન્ટર પૂરતી નથી આ જોવા જઈએ તો ગુજરાતના 4 સેન્ટરોમાં આ પ્રકારે ભૂલ થયેલી છે તો અલગ અલગ અહીંયા એક સેન્ટરમાં 300 વિદ્યાર્થી હતા બીજામાં કદાચ 700-800 પણ હોઈ શકે છે એટલે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છતાં છબરડા એ અમે ચલાવી નહીં લઈએ જગ્યા ખાલી કરવાની મજબૂર કરવામાં આવે જગ્યા ખાલી કરીને ગાંધીનગરનો ઘેરાવો કરીશું હેમંત પારગી મારું નામ છે હું સાબરકાંઠાથી એક્ઝામ આપવા આવ્યો છું જ્યારે અમે અહીંયા અહીંયા આવ્યા ત્યારે અમને કોઈ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું નથી સીધા કંટ્રોલ રૂમમાં બેસાડી દેવામાં આવ્યા ત્યાં સુપરવાઇઝરે અમને એવું કીધું તમારે બહાર નીકળવાનું નથી ત્યાંથી અમને પછી સીધું અંદર 12:30 પેપર આપવાની વાત કરી તો પેપર આપ્યું નહોતું અમને તો પછી અમે હુબાળો કરે ભાઈ અમને પેપર કેમ નથી આપતા તો એમને કીધું થોડો હવે મારમાં પ્રોબ્લેમ છે તો તમને 10 મિનિટમાં પેપર આવી જશે તો 12:45 એવું થયું તો 12:45 બી અમે હુબાળો કરીને બહાર આવતા હતા તો એમને અમને બહાર આવવા નહીં દીધું અમે જેવા બહાર આવે તો 8 નંબરના બ્લોકમાં પેપર લખવાનું ચાલુ હતું ઓલરેડી એટલે અમે ત્યાં અંદર જઈને કીધું કે આ લોકો કેવી રીતે પેપર લખે છે ત્યાંના સુપરવાઇઝરે અમને ભગાડી દીધા તો અમે નીચે આવ્યા અહીંયા ઓફિસમાં આવીને અમે કીધું કે ભાઈ આ રીતનું કેમ ચાલે છે તો એમણે એવું કીધું તમારે પેપર આપવું જ પડશે હવે 1 વાગી ગયો છે તો આપવું જ પડશે નહીં આપો તો તમારા ઉપર FIR થશે AMCનો નવો રૂલ આવ્યો છે તમને ડિસ્કોલિફાઈડ કરી દઈશું કોઈ જિંદગીમાં કોઈ એક્ઝામ આપવા નહીં મળે એ રીતના અમને ધમકી આપવામાં આવી તો ભાઈ બધા બાજુના બ્લોકના ટોટલ છોકરાઓ હતા બધા નીચે આવી ગયા ઉભારો કર્યો અમે કીધું અમારે બીજું કોઈ જ માંગ નથી અમને AMCના કોઈ જવાબદાર વ્યક્તિને બોલાવો અમારે એમના જોડે વાત કરવી છે તો AMCના જવાબદાર વ્યક્તિ માટે કીધું કે અમને 10 મિનિટમાં આવે છે 10 મિનિટમાં આવે છે તો પછી અમને 10 મિનિટથી 1 કલાક થયો તો બી કોઈ એડમિનિસ્ટ્રેશનમાંથી આવ્યું નહોતું તો પછી એમણે અમે ફરી એવું કીધું કે ભાઈ તમે હવે શું કરવાનું છે બોલાવો છો પછી અમે અહીંયા ધરના કરીએ તો એમણે કીધું કે આવીએ છીએ એટલે અમે યુવરાજસિંહ બાપુ યુવરાજસિંહ એટલા પેલા પ્રતિનિધિ આવ્યા તો પ્રતિનિધિએ અમે એવું આવ્યા હતા તો એમણે અમને એવું ધમકી જ આપી કે તમારે એક્ઝામ આપવી જ પડશે નહીં તો તમારા ઉપર FIR કરી દઈશું મને એવું કીધું કે તમારા ઉપર FIR કરી દઈશું તો પછી અમે કીધું યુવરાજસિંહ આવ્યા તો યુવરાજસિંહ આવ્યા એટલે એ લોકો ભાગી ગયા પ્રતિનિધિઓ જે હતા એડમિનિસ્ટ્રેટર બાપુ યુવરાજસિંહ પછી અમને અમારા વતી યુવરાજસિંહ બધી આગળ લઈને છેલ્લા સુધી એ લોકોએ કોઈ અમને જવાબ આપ્યો નથી પહેલાથી અમે એન્ટર થયા બેટા અમારી OMR આવી અમે 12:30ની રાહ જોઈએ OMR આપો અમને જવાબ આપ્યો કે તમે રાહ જુઓ આવી જશે અને જેવી પણ આવી OMR તો ડાયરેક્ટ આવી તો અમારા નંબરમાં આખા નંબર ચેન્જ 300ની સિરીઝમાં મારો 458 નંબર હોય તો ડાયરેક્ટ 858મો નંબર આવે તો તમે કઈ રીતે આપણે એમાં આપણે અને એ લોકો એવું કહે છે કે તમારો નંબર નાખો OMRમાં અને એ રીતે ચેક થશે કઈ રીતે ચેક થશે QR છે ઉપર નંબર નાખ્યો છે તમે તો તમે કેવી રીતે ચેક કરી શકશો ને અમારું રિઝલ્ટ અમને મળશે અમારો રોલ નંબર મૌખિક રીતે તમે લખી દો ત્યાં સુધરી જશે એવું કીધું અમને એ કેવી રીતે OMR તો આખી સ્કેનમાં થવાની છે એટલે મૌખિક તપાસવાનું છે નહીં તો એ લોકો અમને એવું કહે છે તમારા ઉપર નંબર લખી દો આ 560 મારો દાખલા તરીકે 560 રોલ નંબર હતો તો મને 860 નંબરથી OMR આપવામાં આવી હતી તો એ તો શક્ય જ નથી કે અમારા 560 નંબર ચેક થવાનો મારી જગ્યાએ કોઈ બીજો વિદ્યાર્થી પાસ થઈ જવાનો છે તો એ લોકો આ મોટી ભૂલ છે તો એ લોકો અમને દબાણ કરે છે જવાબ નથી આપ્યો એમણે અને યોગ્ય જવાબ નથી આપતા અને એવું કહે છે કે તમને લઈ લેશો એક્ઝામ કેવી રીતે લેવાના કેમ કે બ્લોક નંબર 8માં પેપર અપાઈ ગયા OMR ભરી દીધી અને એ OMR એમની જોડે છે હા અને હમણાં એમ કહે છે કે તમને જેણે એક્ઝામ આપી હોય એ બેસો અને અત્યારે જતા રહો આ કેવી રીતે નું અમે આપી શકીએ કેમ કે પેપર ઓલરેડી બહાર આવી ગયું તો અમે કઈ રીતે આપી શકીએ અમારું પેપર હવે એના પછીનું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા છે નહીં તો અમારા જોડે યુવરાજભાઈ છે જ અમારા જોડે એમના જોડે અમે આંદોલન કરીશું અમારે એક જ માંગ છે એક્ઝામ કેન્સલ કરો બસ તમે જે પ્રમાણે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓની એકદમ ક્લિયર માંગ છે કે ફરીથી એક્ઝામ લેવામાં આવે અને આખી જે એક્ઝામ ફરીથી નહીં લેવામાં આવે તો આંદોલન પર ઉતરવા માટે પણ વિદ્યાર્થીઓ તૈયારી બતાવી છે આજ જે છબરડો થયો છે પેપરમાં તેને લઈ અને આગળના અપડેટ જાણવા માટે મીડિયા રેવોલ્યુશન હાલત સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને અમારા સાથે ઇજાજ દવાના રજા આપશો નમસ્કાર.